ખુશ છું. મારી વાઇફનો એમને બહુ સપોર્ટ છે. ટૂંકમાં તમે બહુ સન્માન કરો છો એમનું. આઠ માર્ચ એટલે મહિલા દિવસ, ટૂંકમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે. મહિલાઓની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરતો એક વૈશ્વિક દિવસ એટલે વુમન્સ ડે. ફ્રેન્ડ્સ, આજે આપણે પબ્લિકની વચ્ચે જઈને પૂછીશું મહિલાઓ રિલેટેડ એવા સવાલો જેના જવાબો સાંભળવામાં તમને બહુ મજા આવવાની છે. તો ચાલો મારી સાથે. મહિલાઓને સૌથી પ્રિય હોય છે તેમનો પહેરવેશ, તેમના કપડાં, અને આ કપડાં ઉપર ઘણા બધા સવાલો ઊભા થતા હોય છે. તો કપડાં પહેરવાની કેવી આઝાદી હોવી જોઈએ તમારા મતે? અગર તુમ કોઈ ભી કપડે પહેનતે હો તો પબ્લિક તુમે જજ હી કરતે, વેધર યુ આર સ્લિમ. અગર સ્લિમ હોંગે તો દે વુડ બી લાઈક કે હેંગર ઉપર કપડાં લટકાય છે. અગર તમે વધારે જાડા છો તો એવું લાગે જાણે ટેડી બિયરને કપડાં પહેરી દે. તો દેર આર મેની ઓફ ધ ડિફરન્સ કમેન્ટ્સ વિચ વી આર ગેટિંગ દેટ શુડ ડેફિનેટલી નોટ બી દેર. સો માય સેલ્ફ આઈ એમ ડન ફ્રોમ દેટ. મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે, શું જાણો છો તમે તેના વિશે? હા, સૌ પ્રથમ તો આપને મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે ઇતિહાસમાં જઈએ તો એક તથ્ય એવું પણ છે કે જ્યારે રશિયાની અંદર ઝારશાહી ચાલી રહી હતી, ઝાર રાજાઓનું શાસન ચાલી રહ્યું હતું, અને એ વખતે રોટી અને મકાન માટે ખૂબ મોટા રમખાણો થતા હતા. સામાન્ય પ્રજા ખૂબ જ હેરાન પરેશાન હતી, અને પ્રવર્તમાન સરકાર સામે જ્યારે આમ પ્રજાનું ચાલ્યું નહીં ત્યારે મહિલાઓ સામે આવી અને મહિલાઓએ ખૂબ પોતાનું યોગદાન આપી અને લોકોને ઝારશાહીમાંથી મુક્ત કરાવવાનું એક સારું ભગીરથ કાર્ય હાથમાં લીધું હતું. આજના જમાનામાં શિક્ષણ કેટલું જરૂરી છે, મહિલાઓ માટે શિક્ષણ કેટલું જરૂરી છે? મહિલાઓ માટે નહીં, સમગ્ર સમાજ માટે. આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, મહિલાઓ હોય કે પછી સામાન્ય વર્ગના લોકો હોય, તમામ માટે શિક્ષણ એ વિશ્વમાં નવી દિશાઓ ખોલનારું એક પરિબળ છે, અને તેનાથી જ રાષ્ટ્રનો, રાજ્યનો કે વ્યક્તિનો વિકાસ થાય. તમને ખબર છે મહિલાઓના સન્માન માટે એક દિવસ નક્કી કર્યો છે અને 8 તારીખે વુમન્સ ડે છે, મહિલા દિવસ. ના, એ મને કઈ ખબર નહીં. એવું છે, મહિલા દિવસ વિશે કઈ જાણો છો? મહિલા દિવસ એટલે આપણે મહિલાનું દિવસ હોઈએ. હા, વુમન્સ ડે. હા, તો મહિલાઓ શું એટલે મને કહેવાનું હોય છે એટલે માટે. વુમન્સ ડે કે બારે મેં આપ ક્યા જાણતે? મેમ, સબસે પહેલે વુમન્સ ડે 8 માર્ચ કો મતલબ હમ મનાતે હૈ. और इस चीज़ में अगर मैं बोलूँ तो वुमेन एम्पावरमेंट और वो सब जो वुमेंस के रिलेटेड कोई भी काम या फिर कुछ भी ऐसा जो वुमेंस को मतलब उसकी एनरिचमेंट, आगे फ्यूचर के लिए कुछ बोल सके या फिर कुछ भी चीज़ गलत हो रही हो वुमेन के साथ, तो वो चीज़ हम वहाँ पे इस डे डिस्कस कर सकते या फिर उनको एनकरेज कर सकते फ्यूचर्स के लिए कि हाँ, आप भी बॉयज़ के साथ कदम से कदम मिला के आगे बढ़ सकते हो. और भी बहुत सारे फैक्टर्स है जो वुमेंस को मतलब एक मैन के साथ है ना कंपेयर करके और साथ में रखना चाहिए. जैसे अभी करेंटली प्राइम मिनिस्टर जैसे श्री नरेंद्र जी, उन्होंने हर एक चीज़ बहुत अच्छे से मेंटेन कर रखी है. जैसे वुमेंस को ऐसा नहीं है कि वुमेंस एक मतलब नीचे की कास्ट है, उनको एक मतलब बोल सकते हैं कि हम साथ में लेके नहीं चल रहे, ऐसा कुछ नहीं है. उन्होंने ऐसा रखा है कि वुमेंस एक कंधे से कदम मिला के चल सकते हैं. महिलाओं के कपड़ों के बारे में बहुत सारे सवाल पैदा होते हैं कि लोग बोलते हैं कि महिलाओं को ऐसे कपड़े नहीं पहनने चाहिए, वैसे कपड़े नहीं पहनने चाहिए. तो आप क्या मानते हैं महिलाओं को कैसे कपड़े पहनने चाहिए, किस तरह की आज़ादी होनी चाहिए? मैम, बेसिकली वुमेंस डे आ रहा है, सो उसके पहले मैं सबसे पहले सबको विश करना चाहूँगा हैप्पी वुमेंस डे. और इस चीज़ में मैं ये बोलना चाहूँगा कि जो कपड़े होते हैं वो किसी का कैरेक्टर या किसी को ये नहीं डिफाइन करते कि हम उसके बारे में क्या सोच सकते हैं या हम उसके बारे में क्या सोचेंगे. कपड़े जो हैं वो एक अपना अपना तरीका होता है, जैसे कि सब ने बोल रखा है कि जैसी जिसकी सोच. सो उसमें बेसिकली हमको क्या काम करना है कि जो हम दूसरों को डिसाइड करते कपड़े देख के, उसमें हमको ये चीज़ तो बिल्कुल करनी नहीं चाहिए पहले थी कि कपड़े हमको देख के डिसाइड करना किसी को, क्योंकि हमारा काम वो नहीं है. क्योंकि अगर बॉयज़ को अगर ये फ्रीडम है कि वो जीन्स पहन सकते हैं, शॉर्ट्स पहन के घूम सकते हैं, तो क्यों नहीं ये चीज़ लड़कियाँ क्यों नहीं कर सकती? महिला दिवस है, ये बड़ी अच्छी बात कही आपने. એનો બધી કામ એને જે મન થાય એ કરી શકે અને એની એવી ફ્રીડમ મળી છે કે આગળ વધે
और उसको सारी रूल्स और एलिगेशन मतलब आगे बढ़ती रहे और उसको सब इज्जत और सब कुछ मिले। जैसे कि हम एनसीसी कैडेट हैं, उसको एनसीसी कैडेट में हम बहुत ही कुछ सीखते हैं। लड़कियां भी होती है बहुत सारी, उनको उनको फ्रीडम मिलनी चाहिए। और लड़कियां बहुत अब पुलिस में आर्मी में बहुत सारी लड़कियां उनका होता है वो करती है, और माँ बाप को भी उनका साथ देना चाहिए। लड़कियों को कैसी फ्रीडम मिलनी चाहिए? लड़कियों को पढ़ने की फ्रीडम मिलनी चाहिए, घूमने की फ्रीडम मिलनी चाहिए, जो वो करना चाहे आगे जीवन में उसकी कोई भी चीज़ उसके लिए फ्रीडम मिलनी चाहिए। जैसे सबसे पहले तो माता पिता को थैंक यू बोलना चाहिए कि वो हमें यहाँ तक भेजते हैं, वो हमारे ऊपर भरोसा करते हैं। भरोसा सबसे ज़रूरी चीज़ है। મહિલા સશક્તિકરણની વાતો થતી હોય છે તો આજની મહિલા કેટલા અંશે સશક્ત છે, ચલો જાણીએ। આજની મહિલા મોદી સાહેબના રાજ્યમાં બધા એજ્યુકેટર છે, ખૂબ જ સશક્ત છે। આજે અમે રાણી લક્ષ્મીબાઈને પણ કમ્પ્લીટ કરી શકીએ કે આજને 33% મહિલાઓને અનામત આપીને શ્રીમતી આનંદીબેન પટેલે મહિલાઓને ખૂબ જ આગળ વધાર્યા છે। અને હું કહી શકું છું કે દરેક ડિપાર્ટમેન્ટમાં 33% મહિલાઓ છે અને કેપેબલ છે અને ખૂબ જ સશક્તિકરણનું એક એક્ઝામ્પલ ઊભો કર્યો છે। મહિલા દિવસ વિશે ખબર છે? ખબર યહી નહીં, અભી ઓર સુનિયે। એવું છે, શું હોય છે મહિલા દિવસે? એ એવું ખબર નહીં મને। વુમન ડે એસે જો કે જિસકા આખરી હો, વુમન ડે એસે જો કે આખરી હો, કભી જીઓ હી મત। અરે કહેના ક્યા ચાહતે હો? તમારી લાઈફમાં છે એવી કોઈ મહિલા જેને તમે સત્ય ડેના માધ્યમથી કોઈ મેસેજ આપવા માંગતા હોય? પહેલાં તો મારી પત્ની ધર્મપત્ની, એમના આવ્યા પછી મારો આખું જીવન બદલાઈ ગયું છે। હું પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં સિલેક્ટ થઈને અહીં એઝ એ ઇન્સ્પેક્ટર GSFમાં છું, અને જ્યારથી આવ્યા તો હું એકદમ પોઝિટિવ થઈ ગયો છું। અને એના પછી મારી બેબી 2011માં આવી, એને મારી બેબી આવ્યા પછી હું એક જ મારો ડ્રીમ છે કે મારી બેબી ફ્યુચરમાં IAS IPS ઓફિસર બને, એને હાલથી અત્યારથી જ એને એટલો મોટિવેટ કરું છું, 6મા ધોરણમાં ભણે છે। તમારા જીવનમાં એવી કોઈ મહિલા છે જેને સત્ય ડેના માધ્યમથી તમે કોઈ મેસેજ આપવા માંગતા હોય? જી, સૌથી પહેલાં તો મારી વાઇફ જ છે કે જે અમે મેં 2001માં લગ્ન કર્યા હતા। આજે લગભગ અમે બે એટલા બધા સમજદાર ગ્રેજ્યુએશન કરેલું છે બંને, અને એટલા બધા સમજદાર છીએ કે આજે 20 વર્ષમાં ક્યારેય ઝઘડ્યા નથી ને। અને મારા 20 વર્ષમાં મેં બાળક માટે તેને એટલી બધી દવા કરાવી હતી કે આજે 20 વર્ષે ભગવાને મને બાબો આપ્યો છે, અને પરિવાર અત્યારે બહુ ખુશ છું, મારી વાઇફનો એમને બહુ સપોર્ટ છે। ટૂંકમાં તમે બહુ જ સન્માન કરો છો એમનું, ઠીક છે? મારી વાઇફને બહુ જોયું મહિલાનું કેટલું મહત્ત્વ છે લોકોના જીવનમાં, એમને એમની વાઈફ માટે થઈને અત્યારે રડી રહ્યા છે। ટૂંકમાં એક નારી ધારે તો શું ના કરી શકે, તે કોઈનું જીવન પણ સુંદર બનાવી શકે છે, ખૂબ જ સરસ તેને સ્વર્ગની અનુભૂતિ પણ કરાવી શકે છે। વુમન્સ ડે કઈ રીતે સેલિબ્રેટ કરવાના છો તમે? વુમન્સ ડે તો ઘરે જ કરવાની છું, એટલે વિચાર્યું છે કે મમ્મીને કંઈક સ્પેશિયલ ગિફ્ટ આપું, યા ફેર કંઈક પોતે કુકિંગ કરીને મમ્મીને ખવડાવું, બિકોઝ હા એ વુમન્સ માટે સ્પેશિયલ ડે છે। ઇટ્સ અબાઉટ વુમન એમ્પાવરમેન્ટ, વુમન્સ આજે કેટલા પાવરફુલ છે અને કેટલા સ્ટ્રોંગ છે એ દેખાવામાં આવે છે। પહેલાંના મતલબ એજથી અત્યારે વુમન્સ ઇન્ડિપેન્ડન્ટ છે અને સ્ટ્રોંગ છે। તમને ખબર નથી વુમન્સ ડે વિશે કંઈ પણ? 8 તારીખે વુમન્સ ડે છે, નથી ખબર તમને વુમન્સ ડે વિશે? શાબાશ બેટા, નથી ખબર 8 તારીખે વુમન્સ ડે છે, ભણાવવામાં એવું નથી આવતું? નહીં, કોણ હે લોક, કહાં સે આતે હે? એવું છે, તમને ખબર છે વુમન્સ ડે વિશે? નથી ખબર? કશ વિશે કઈ ખબર છે? તમને ખબર છે મહિલાઓ માટે થઈને એક દિવસ નક્કી કરવામાં આવ્યો છે, મહિલાઓ છે તેમની સિદ્ધિઓ ઉજવણી માટે થઈને સરકારે એક દિવસ નક્કી કર્યો છે 8 તારીખે 8 માર્ચ, તો કઈ ખબર છે તમને એના વિશે? મહિલાઓ કો દુર્ગા બનના ચાહીએ, દુર્ગા બનેગી તો લક્ષ્મી ઓટોમેટિક આ જાયેગી। ક્યું આયેગી કે ભાઈ વો દુર્ગા બન કે ખુદ કા સંરક્ષણ કરેગી ઓર કમાયેગી, અગર વો લક્ષ્મી કે જૈસે સીધે સીધે વિષ્ણુ ભગવાન કે પેર દબાયેગી તો ઉસકે સાથ ગલત હો સકતા હૈ યા ફિર ઉસકા શોષણ હોગા, તો ઉસકો દુર્ગા હી અચ્છા રહેના ચાહીએ, એક લેડીઝ કો દુર્ગા હી બનના ચાહીએ। વુમન્સ ડે કૈસે સેલિબ્રેટ કરને વાલે?
हमें एक्चुअली अपने सपनों को, अपने विंग्स को, जो एक अनविजुअल विंग्स है, हमको पहचानना है उनको और उनके सहारे अपने सपनों को एकदम ऊंची उड़ान देनी है हमको। हम हर लेडीज़ के पास होते हैं वो विंग्स, बस हमको पहचानने हैं और अपनी जो स्वतंत्रता है बस उसको फील करना है और अपने सारे सपने पूरे करने हैं, अपने लक्ष्य को पाना है। स्त्री और पुरुष के बीच काफ़ी सारा भेदभाव होता है, तो क्या कहना चाहेंगे उसके ऊपर आप? मैम एक्चुअली कुछ हम लेडीज़ ने अपने आप को इस बंधन में बांध रखा है, हम चाहे तो इससे निकल भी सकते हैं और इसका साथ भी हम लेडीज ही मिलके एक दूसरे को दे सकते हैं। तो हमारी लाइफ में कोई स्पेशल महिला छे, हमने कोई मैसेज आपको होए? ना ना कोई महिला नहीं। मम्मी के कोई? मम्मी जे। हाँ तो हमारी मम्मी ने कहीं कहूँ होए स्पेशल मैसेज आपको होए? आओ क्या भाई यार? आओ क्या भाई यार? मासे महिला दिवस विषय कहीं खबर छे तुमने? नदी नगर કે મહિલાઓ માટે કોઈ દિવસ હોય? ના એ જાણતો નથી બેન। મહિલા દિવસ આવી રહ્યો છે તો એક મહિલા ધારે તો શું કરી શકે? મહિલા ધારે તો બહુ કુછ કરી શકે છે। આપણા ઘર ચલાવવું છે, બચ્ચાને ચલાવવાનું છે, સંસાર આગળ બરાવવાને લીધે બધું કરી શકે છે મહિલા। હું પોતે જો આ બધું ચલાવી શકું છું પથારો, એક મહિલા થઈને એક બાબો રાખ્યો છે ખોલવા બંધ કરવા માટે, પણ હું જ કરું છું બધું। ઇન્ડિયા લિંક હા હું 8 વર્ષથી કરું છું, આમ તો લગાતાર 20 વર્ષથી કરું છું, પણ દુકાન ખોલી છે, બચ્ચાઓને પથારા છે, પણ અત્યારે મેં ખોલ્યું છે આ 4 વર્ષથી। હા એકલા હાથે જ ચલાવું છું। કેસે સેલિબ્રેટ કરેંગે? કુછ નહીં, યે મેરે કો ગિફ્ટ લાકે દેંગે। આપ ગિફ્ટ લેને વાલે? બિલકુલ બિલકુલ। ક્યા દેને વાલે? જો યે કહેંગે વો દે દેંગે, જો યે માંગેંગે વો દે દેંગે। ઓર આપકી લાઈફ મે ઇનકે વાલા ઓર કોઈ સ્પેશિયલ વુમન હો, જૈસે કે મમ્મી કોઈ? મમ્મી હા, મેરી મમ્મી। મેસેજ દેના ચાહતે હૈ? ઉનકો યે મેસેજ દેના ચાહતે હૈ કે જૈસે ઉન્હોને હમના બ્રોટઅપ કિયા વૈસે સબ મમ્મી અપને બચ્ચો કો બ્રોટઅપ કરતે હૈ, અંદરાજ થેન્ક યુ ફોર ધેટ। મહિલાઓને સૌથી પ્રિય એમના કપડા હોય છે અને તમારી કપડાની દુકાન છે બરાબર, તો કપડા પહેરવાની કેવી આઝાદી હોવી જોઈએ તમારા મતે? કપડા તો જે લેડીઝ છે એની મરજી પ્રમાણે, ટીશર્ટ છે, ટોપ છે, કુર્તી છે, જે પણ પહેરે એમના જે સંસ્કાર છે એમના પ્રમાણે જે પણ પહેરી શકે, ટીશર્ટ પહેરતા હો ટીશર્ટ પહેરી શકે, સાડી પહેરતા હો સાડી પહેરી શકે, વેસ્ટર્ન પહેરતા હો વેસ્ટર્ન પહેરી શકે। વુમન્સ ડે ના દિવસે તમારી મમ્મીને કોઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો છો? એકચ્યુઅલી વુમન્સ ડે ના દિવસે મારા મમ્મીની બર્થડે છે, તો હેપી બર્થડે મમ્મી અને હેપી વુમન્સ ડે ટુ ઓલ ધ વુમન્સ ઇન ધ વર્લ્ડ। વુમન્સ ડે તમે કઈ રીતે સેલિબ્રેટ કરવાના છો? હું ઘરે જઈને મમ્મીને, મમ્મી માટે ચોકલેટ લઈ જવાનું છું અને મમ્મી માટે કેક લઈ જવાનું છું અને એને આપીને ખુશ કરવાનું છું। તમારા જીવનમાં કોઈ સ્પેશિયલ વુમન હોય, એમને કોઈ મેસેજ આપવો હોય તમારા બધા એક સાથે, તો શું આપશો? આઈ લવ યુ મમ્મી।